હું અમદાવાદમાં હતો ત્યારે મને કોઈ કે પ્રસંગ કીધો કે એક બેન પોતાના બચ્ચાને લઈ અને ચડ્યા. બધા પોતાની ઘણા તો એટલા ઉસ્તાદ હોય, કોઈ ચડે ને એમ લાગે કે અહીંયા જગ્યા છે, આમ પલાઠી મોટી કરી. હા, દોઢ ગણી પથારી પાસે ને બેસી જાય. જોજો, સંવત્સરીના દિવસે બેસવાનું એક રહેશે, પણ સાલ કેટલી મોટી પાથર છે. કેમ ભાઈ, સુતા સુતા પ્રતિક્રમણ કરવાનું? જેવી બેન પોતાના દીકરાને લઈને ચડી, બધાને થયું ખલાસ, ગરીબ ભાઈ દીકરો, હા તમે કોને જોઈને આપો છો જગ્યા? શ્રીમંત હોય, એજ્યુકેટેડ હોય, સ્માર્ટ હોય, બ્યુટીફુલ હોય તો તમારી પાસે બધા જ છે રસ્તા. અને ગરીબ ભિખારી એ ચડી હોય એના દીકરાને લઈને, અને દીકરો બચારો માની આંગળી પકડીને ઊભો છે, માં થાકી ગઈ હતી ને ઉચકી ઉચકીને, એટલે એને નીચે ઉતાર્યો. અને માં જોયા કરે છે કોઈ જગ્યા કરીને આપે તો સારું. છોકરો માને કે માં માં જગ્યા નહીં મિલેગી, યહાં પે કોઈ અપને કોઈ જગ્યા નહીં દેગા. ત્યારે માએ ગજબની વાત કરી, બેટા ઇસ ટ્રેન કે અંદર હમ સફર તો બહોત હૈ લેકિન હમદર્દ કોઈ નહીં. હમ સફર તો બહોત હોય, મારી સાથે મુસાફરી કરનારા આ ટ્રેનના ડબ્બામાં બેસનારા બધા છે, પણ હમદર્દ હોય. હા, એક બેન પોતાના દીકરાને લઈને આવી હોય ત્યારે તમને વિચાર ના આવે કે આ બેન બિચારા છોકરાને ક્યાં સુધી ઉચકશે, છોકરો ક્યાં સુધી ઊભો રહેશે. આપણે તગડા છીએ, સક્ષમ છીએ, એને બેસાડી આપણે ઊભા થશે. કરશો? આ પજુષણમાં જ એપ્લાય કરવાનું, શિબિરો સાંભળવા માટે નથી. શિબિર શેના માટે છે? એપ્લાય કરવા માટે. હું પૂછીશ તમને નેક્સ્ટ શિબિર જ્યારે પણ કરશું ત્યારે, શું એપ્લાય કર્યું? 8 દિવસમાં જો ચાન્સ મળે તો છોડતા નહીં. જો કરવું હશે તો ઘણા રસ્તા છે, નહીં કરવું હોય તો તમને કાંઈ દેખાય જ નહીં. કોકનું દુઃખ, એક તિર્યંચ પશુ હોય છે ને, પશુ એ પણ પોતાના સમાન વ્યક્તિ પશુનું દુઃખ જોઈ છે ને તો એનાથી પણ નથી રહેવાતું, ખબર છે? હમણાં કોકે મને વિડીયો બતાવ્યો તો એક હાથીનું બચ્ચું છે ને ખાડામાં પડી ગયું, ખાડામાં બચ્ચું, અને હાથી ત્યાં આંટા જ માર્યા કરે. હવે એનું હશે કે બીજાનું હશે વી ડોન્ટ નો, પણ એટલા આંટા મારે, એટલા આંટા મારે, પછી ત્યાંના લોકો આવ્યા, ક્રેન મંગાવી અને પછી એને એમાંથી બહાર કાઢવા ગયા. એ બહાર કાઢવા જાય પહેલા ઓલો હાથી પોતાની જાતે એ મદનિયાને કાઢવા ગયો, પોતે લપસો ને પોતે અંદર. હવે મદનિયાને કાઢવું ઈઝી કે મોટા હાથીને કાઢવો ઈઝી? કેટલી મોટી ક્રેન મંગાવી પડે. એ ક્રેન મંગાવવા ગયા, ક્રેન આવી ગઈ, આવ્યા પછી કાઢવા ગયા ત્યાં ઇન્જર્ડ થઈ ગયો હાથી અને બેભાન થઈ ગયો. બહાર તો આવી ગયો, બેભાન થઈ ગયો. થોડી વારમાં ઓલું મદનિયું પણ બહાર આવ્યું, અને મદનિયાએ જોયું કે આ હાથી મારા માટે કેટલી મહેનત કરતો હતો, એટલે મદનિયું ત્યાં આવી અને એને ચાટે છે, એને વારંવાર બોલાવે છે એની ભાષામાં. હાથી શું કરે? હાથીની પણ એક ભાષા હોય છે ને. એ હાથી પોતાની ભાષાની અંદર જ્યારે બોલે છે, એક બેને 3 વાર બોલ્યો ત્યાં બેભાન થઈ ગયેલો હાથી બેઠો થઈ ગયો. એને જોયું કે જેને હું બહાર કાઢવા માગતો હતો એ બહાર આવી ગયો છે, હેમખેમ છે, એ પોતે પણ બેઠો થઈ ગયો, અને બેઉ જણા રોડ ક્રોસ કરી જંગલમાં ચાલ્યા. પશુ જેવા પશુ પણ બીજાને દુઃખી જોયા પછી મદદ કરે છે.